जय श्री कृष्ण फ्रेंड्स, आज आप बे मिठाई बनावशू गैस चलाव्या वगर, बटर वगर, तेल वगर, मावा वगर ने साकर वगर। आ चॉकलेट रोल्स, तमे आनो लूक जुओ फ्रेंड्स, बजार में एटली मोंघी मळे छे, तमने घर में एकदम सस्ती अने फ्रेश खावा मळे। तमे आनो लूक जुओ फ्रेंड्स, गेरंटी छे एक एक बाइट एन्जॉय करशो ने जेने पण आपशो ए खुश थई जशे, त्यां वारे घड़ी बनावानुं मन थाय एवी छे। ने बीजू छे एनर्जी बार, एकदम मस्त, एक खाओ ने पूरा दिवसनी एनर्जी मळी जाय। सुपर टेस्टी छे अने बनावुं बहु ईजी छे। बनावानो शुरू करिए, पहला बनावशू बजार मां मळे एवा टेस्टी चॉकलेट रोल्स, ए पण बनावशू गैस चलाव्या वगर, मावा वगर, साकर वगर अने कोको पाउडर वगर, फक्त 5 मिनिट मां एकदम डिलिशियस मोढ़ा मां पीगळी जाय एवा। सो बनावानो शुरू करिए। आपणने જોઈશે એક નાનું પેકેટ ચોકલેટ ક્રીમ બિસ્કિટનું। ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ બ્રાન્ડના ચોકલેટ ક્રીમ બિસ્કિટ લઈ શકો છો, પણ ઓરિયોના નહીં લેતા। સ્પેશિયલી ઓરિયોના બિસ્કિટ આ મીઠાઈમાં નથી જામતા, સો બીજી કોઈ પણ બ્રાન્ડ લઈ શકો છો। સો આ નાના પેકેટમાં ટોટલ આવે છે 10 બિસ્કિટ। સો આપણને જોઈએ છે 10 બિસ્કિટ। હવે બિસ્કિટ્સના આપણે કટકા કરી કાઢશું, અને બહુ નાના કરવાની જરૂર નથી, કેમ કે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં પાવડર કરી કાઢવાનો છે। હવે આપણે આને મિક્સર જારમાં ટ્રાન્સફર કરશું, અને આનો એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે। જરી પણ અધકચરો પાવડર થવો ન જોઈએ, અને જો ફ્રેન્ડ્સ અધકચરો પાવડર થયો હોય તો તમે એને ચાળી કાઢજો, એટલે ઉપર જે મોટા કટકા હોય એ રહી જાય। સો અહીંયા આપણો પાવડર તૈયાર છે। હવે પાવડરને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરશું, અને મેં કીધું એ પ્રમાણે ફ્રેન્ડ્સ એકદમ ફાઇન બારીક પાવડર કરવાનો છે। જરી પણ અધકચરો ન રહેવો જોઈએ, અને અધકચરો રહ્યો હોય તો તમે એને ચાળી કાઢજો। સો એકદમ સરસ પાવડર તૈયાર છે, તમે અહીંયા જોઈ શકો છો, જરી પણ અધકચરો નથી। આપણને આ ટાઈપનું ટેક્સચર જોઈએ છે, આ પ્રમાણે બારીક પાવડર આપણને જોઈએ છે। હવે એડ કરશું આપણે મિલ્ક પાવડર। કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમને મિલ્ક પાવડર ઇઝીલી મળી રહેશે, અને હું કયો મિલ્ક પાવડર વાપરું છું એ તમને જો જાણવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને કહેજો ફ્રેન્ડ્સ। લઈશું કાજુના કટકા, ખાલી 6-7 કાજુના બારીક કટકા નાખશું, અને આ ઓપ્શનલ છે, પણ આના મોઢામાં એના ક્રંચ બહુ જ સરસ લાગશે। ચોકલેટ ને કાજુનું કોમ્બિનેશન હંમેશા બેસ્ટ લાગે છે। લઈશું ઇલાયચી પાવડર, ઇલાયચીનો પાવડર એકદમ તાજો ક્રશ કરેલો લેજો। હવે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે મિક્સ કરી લઈએ, ને એકવાર તમારે ચાખી લેવાનું ફ્રેન્ડ્સ। જો તમને જોઈએ તો એકાદ ચમચી સાકર નાખી શકો છો, પણ તમે સાકર નહીં નાખો તો પણ ચાલશે, કેમ કે બિસ્કિટ ઘળા હોય છે અને મિલ્ક પાવડરમાં પણ શુગર હોય છે। હવે એક એક ચમચી લઈને આપણે આનો લોટ બાંધવાનો છે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે દૂધ આપણે ફ્રીજમાં મૂકેલું ઠંડુ લેવાનું છે, ઠંડુ દૂધ લેવું ઇમ્પોર્ટન્ટ છે આમાં। ને હવે આપણે આનો લોટ બાંધશું ફ્રેન્ડ્સ, એક એક ચમચી જ આ રીતે દૂધ લેજો, એક સાથે દૂધ નહીં નાખતા। ને હવે તમે અહીંયા જોઈ શકો છો કે મારે પ્રોપર બાઇન્ડિંગ હવે આમાં થઈ જાય છે, બરાબર લાડવાની જેમ આખું મિક્સચર વાળી શકાય છે। અહીંયા મને આ બાઇન્ડિંગ માટે ટોટલ ખાલી 2 ટેબલસ્પૂન દૂધ જોયું છે, સો 10 બિસ્કિટમાં ખાલી 2 ટેબલસ્પૂન દૂધ જોશે। તમે જુઓ પરફેક્ટલી બાઇન્ડિંગ થઈ જાય છે, દૂધ પણ બહુ નથી જોઈતું, ખાલી 2 ટેબલસ્પૂન દૂધ જોઈએ છે। હવે આપણે આને બરાબર મસળીને આનો આપણે લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ। 2 મિનિટ બરાબર મસળજો, ને જેમ જેમ તમે મસળશો એમ બિસ્કિટમાંથી બટર છૂટું પડશે, એટલે એકદમ સ્મૂધ અને સોફ્ટ તમારો લોટ બંધાશે। ને આપણે એકદમ સ્મૂધ અને સોફ્ટ લોટ જોઈએ છે, નહીં તો આપણા રોલમાં ક્રેક પડી જશે। તમે આ જુઓ, હાથમાં પણ બટર આપણે આવી રીતે ગ્રીસ વાળા હાથ થઈ જાય છે, કેમ કે બિસ્કિટમાંથી બટર છૂટું પડે છે, અને 2 મિનિટ આને મસળવું બહુ જ જરૂરી છે। સો આપણો અહીંયા સ્મૂધ અને સોફ્ટ ડો તૈયાર છે, તમે અંદરથી જુઓ એકદમ મસ્ત લાગે છે। હવે આપણે આના રોલ્સ કરવાના છે। રોલ્સ કરવા માટે આપણે એકવાર પાછું બરાબર મસળી લઈએ લોટને, એટલે રોલમાં ક્રેક ન પડે। હવે થોડોક નાનો એક લુઓ આ રીતે બનાવશું, એક લુઓ લઈને એને પણ બરાબર હાથમાં આપણે પહેલા મસળશું
फ्रेंड आमा मसळवानुं एटले इम्पोर्टंट छे कि तमे ज्यारे पण रोल बनावो तो रोलमां वच्चे क्रेक न पड़वी जोईए, स्मूथ रोल बनवो जोईए। सो एकवार आ रीते बराबर लोट मसळी लीधा पछी धीरे धीरे एमां आपणे हवे सिलिंड्रिकल शेप आपशुं। હવે હાથમાં આ રીતે થોડો સિલિન્ડ્રિકલ શેપ આપી દીધા પછી હવે આપણે એને આદણી પર કે કોઈ પણ બોર્ડ પર મૂકીને આપણે એને બે હાથે રોલ કરશું। ફ્રેન્ડ્સ તમે લોટ બરાબર મસળશો તો જ તમારા રોલ એકદમ સ્મૂથ થશે, નહીં તો ક્રેક પડશે। અને આપણે બહુ જાડા નહીં અને બહુ પતલા નહીં એવા આ રીતે રોલ્સ કરવાના છે। બહુ મોટા લુવાનો રોલ નહીં કરતા ફ્રેન્ડ્સ, મીડિયમ સાઈઝના રોલ કરજો। હવે એકવાર સ્મૂધ રોલ બની જાય એટલે હવે આપણે એને નહીં બહુ મોટા ને નહીં બહુ નાના એવા રોલ્સ આ રીતે કટ કરી કાઢવાના। સો તમે જુઓ કે આ કેટલું ઈઝી છે, 5 મિનિટમાં તમને બજારમાં મળે એવા ઘરના ફ્રેશ અને ઘરમાં સસ્તા પડે એવા રોલ્સ તૈયાર થશે। અને આ બેઉ એન્ડ્સ આ રીતે આપણે ફ્લેટ કરી કાઢવાના। તમે હવે આ એન્ડ્સ જુઓ, એકદમ પરફેક્ટ ઇવન એન્ડ્સ બની જાય છે। તમને એમ જ લાગે કે આ બજારના રોલ્સ છે, ટેસ્ટમાં તમને આ ખબર પણ નહીં પડે કે આ બિસ્કિટમાંથી બન્યા છે। અને ફ્રેન્ડ્સ જો તમારે લાંબો કે મીડિયમ સાઇઝનો રોલ ન કરવો હોય ને એમાંથી 2-3 કટકા ન કરવા હોય તો તમે એક એક લુઓ લઈને પણ એક એક રોલ બનાવી શકો છો, જેવા કે હમણાં આ રીતે આપણે બનાવી રહ્યા છીએ। એક નાનો લુઓ લેવાનો, એને પાછો બરાબર મસળી લઈએ અને એને સિલિન્ડ્રિકલ શેપ આપી દઈએ। અને હવે બેઉ એન્ડ્સ આ રીતે ટેપ ટેપ કરીને આપણે ફ્લેટ કરી લઈએ। આ રીતે પણ તમે એક એક લુઓ લઈને કરો તો પણ જરી પણ વાર નથી લાગતી। સો અહીંયા બધા રોલ્સ તૈયાર છે। 10 બિસ્કિટમાંથી ટોટલ મેં 7 રોલ્સ બનાવ્યા છે। હવે બજાર જેવો લુક આપવા માટે અહીંયા મેં વરખ લગાવ્યો છે। વરખ લગાવવું જરૂરી નથી, આ જસ્ટ બજાર જેવો લુક આપ્યો છે। અને જો તમને વરખની બદલે ડેસિકેટેડ કોકોનટ લગાવવું હોય તો રોલ્સ છે એ ડેસિકેટેડ કોકોનટમાં રગદોળી દેવાના, તો ફાઇન ઉપર સફેદ સૂકા કોપરાનું કોટિંગ આવી જશે। હવે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ યમી બન્યા છે। તમને ખબર પણ નહીં પડે કે આ બિસ્કિટમાંથી થયા છે, કેમ કે આપણે આમાં મિલ્ક પાવડર નાખ્યો છે અને ઇલાયચી નાખી છે। એમ જ લાગશે કે તમે બજારમાંથી લાવીને ખાવ છો અને ઘરમાં તમે બજાર કરતા સસ્તા પણ પડશે અને ઘરનું ફ્રેશ ખાવા મળશે। હવે તમે અંદરથી આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, સુપર યમી છે, તમે ખાવાનું રોકી નહીં શકો, તમે બનાવતા બનાવતા જ આ ખાયા કરશો એટલા ટેસ્ટી છે। સો ફ્રેન્ડ્સ આ ઝટપટથી બનતા ઘરમાં ગેસ ચલાવ્યા વગરના ચોકલેટ રોલ્સ તમે પણ બનાવો। અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી। હવે આપણે બીજી વેરાયટી બનાવશું, વગર બટર વગર ગેસ ચલાવ્યા વગર ઝટપટથી બની જાય એવી મસ્ત બ્રાઉની બનાવશું। એટલી ટેસ્ટી બનશે કે તમે ચોકલેટ ભૂલી જશો અને એક રોજ ખાઓ તો તમને આખા દિવસની એનર્જી મળી જાય, એટલી મસ્ત હેલ્ધી અને ટેસ્ટી છે અને બનાવવાનું ખૂબ ઈઝી છે। સો બનાવવાનું શરૂ કરીએ। પહેલા લઈશું બદામ। બદામથી હેલ્ધી બ્રેઇન ફંક્શન થાય છે અને ઇમ્યુન સિસ્ટમ ઇન્ક્રીઝ થાય છે। લઈશું અખરોટ। અખરોટમાં રીચ હાર્ટ હેલ્ધી ફેટ્સ છે અને હાઈ ઇન એન્ટીઓક્સિડન્ટ્સ છે। હવે લઈશું ચિયા સીડ્સ। ચિયા સીડ્સ સુપર ફૂડ કહેવાય છે, એ ફૂલ ઓફ પ્રોટીન ને ફાઈબરથી ભરપૂર છે। સો ફ્રેન્ડ્સ આ ત્રણેય ઇન્ગ્રેડિયન્ટ્સ બહુ જ અમેઝિંગ બેનિફિટ્સ આપે છે જે આપણા શરીર માટે બહુ જ જરૂરી છે। હવે આપણે આને ગ્રાઇન્ડ કરશું અને આનો પાવડર નથી કરવાનો, આને આપણે અધકચરું રાખવાનું છે। એટલે જ્યારે પણ મિક્સર ચલાવો ત્યારે ચાલુ કરો બંધ કરો, ચાલુ કરો બંધ કરો, એ રીતે 2-3 વાર કરજો તો તમારો સરસ અધકચરો પાવડર તૈયાર થઈ જશે। સો યાદ રાખવાનું છે કે આપણે અધકચરું કરવાનો છે એટલે મોઢામાં સરસ ફાઇન તમને બાઇટ્સ આવે, ક્રન્ચી બાઇટ્સ આવશે। સો અહીંયા આપણો અધકચરો પાવડર તૈયાર છે ને તમે આ જોઈ શકો છો કે આપણે થોડા થોડા આ રીતે કટકા રેવા દીધા છે જે બહુ જ સરસ તમને ક્રન્ચી બાઇટ્સ આપશે। હવે આપણે લઈશું કોકો પાવડર। કોકો પાવડરમાં અમેઝિંગ ફાયદા છે જે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે અને બ્રેઇન હેલ્થ સપોર્ટ કરે છે। ફ્રેન્ડ્સ આમાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ બહુ જ જરૂરી છે આપણી માટે।
હવે લઈશું ખજૂર. ખજૂર નેચરલ શુગર છે. ખજૂરમાંથી આપણે ઠળિયા કાઢી કાઢવાના છે અને ખજૂર ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે કેમ કે આ નેચરલ શુગર છે અને ખજૂર ખાવાથી જરી પણ કોન્સ્ટિપેશન પણ નથી થતું. ફ્રેન્ડ્સ, આપણને આ ટાઈપના સોફ્ટ ખજૂર જોઈએ છે અને એકદમ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપશે. હવે પાછું આ બધું આપણે ગ્રાઇન્ડ કરવાનું છે અને ફ્રેન્ડ સેમ વે આપણે ગ્રાઇન્ડ કરશું. પહેલા ચાલુ કરવાનું, બંધ કરવાનું, ચાલુ બંધ, ફ્યુ સેકન્ડ ચાલુ ને ફ્યુ સેકન્ડ પાછું બંધ કરો. એ રીતે કરજો તો એકદમ પાછું પાવડર નહીં થઈ જશે. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. સો આ રીતે આપણે ચાલુ કરો, બંધ કરો, એ રીતે કરશો તો મસ્ત આવું ક્રન્ચી થશે. હવે આપણે આને પ્લેટમાં બહાર કાઢશું ને પ્લેટમાં કાઢ્યા પછી પાછું એકવાર બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. અને તમે હવે આ જુઓ કે તમે આને આરામથી તમે શેપ આપી શકશો કેમ કે આપણે અંદર ખજૂર નાખ્યા છે એટલે એમાં મોઇસ્ચર આવી ગયું છે. સો તમને જે શેપના કરવા હોય એ કરી શકો છો. હવે એકવાર બધું પાછું બરાબર મિક્સ કરી અને લોટ જેવું કરી કાઢવાનું. ખાલી તમે હળવે હાથે બધું મિક્સ કરી લો ને જોવાનું કે જરી પણ અંદર ક્રેક ન રહે. હવે અહીંયા મિક્સ થઈ ગયું છે. આ રીતે આપણે લોટ બાંધતા હોય એ રીતે બાઇન્ડિંગ કરી લેવાનું છે. એટલું ટેસ્ટી છે ફ્રેન્ડ્સ કે તમને એમ નેમ પણ આ ખાધા કરવાનું મન થશે. હવે આપણે અહીંયા ખાલી ફક્ત એક બે બોલ બનાવીએ છીએ. બોલ બનાવતા વખતે જરા હાથ ઘીવાળો કરવાનો અને બરાબર એને આ રીતે આપણે દબાવવાનું છે. એટલે જો ક્રેક નહીં રહેવી જોઈએ, સ્મૂધ બોલ રાખવો જોઈએ, બાઇન્ડિંગ પરફેક્ટ થવું જોઈએ. ને બરાબર દબાવી દીધા પછી હવે રોલ કરશું અને પરફેક્ટ સ્મૂથ સરફેસ વાળો બોલ અહીંયા તૈયાર છે. સો આ રીતે આપણે બધા બોલ બનાવી દેવાના છે. સો ફ્રેન્ડ્સ, આ એક રીત હતી. સો આપણે તમે આના એનર્જી બોલ બનાવો અથવા તો આપણે બ્રાઉનીની જેમ ચોરસ ચોરસ કટકા કરશું. સો બ્રાઉની બનાવવા માટે આપણે લોટને બરાબર મસળી લઈએ છીએ. સો આ મસળી લીધા પછી હવે એને આપણે ઇવનલી સ્પ્રેડ કરીને ઓબ્લોંગ શેપ આપી દઈશું અથવા તો સ્ક્વેર શેપ આપશું. પણ ઇવનલી આ રીતે દબાવી દબાવીને સ્પ્રેડ કરજો કે વચ્ચે ક્રેક ન રહે. અને બહુ પતલા નથી કરવા ને બહુ જાડું પણ આપણે નથી રાખવું. આપણે મીડિયમ સાઇઝની બ્રાઉની કરવી છે. સો આ રીતે ઇવનલી સ્પ્રેડ કરી લીધા પછી હવે લઈશું એક બટર પેપર અથવા તો પ્લાસ્ટિક, તમે કોઈ પણ પ્લાસ્ટિક પણ લઈ શકો છો. બટર પેપર કે પ્લાસ્ટિકની ઉપર આ પાથરી દીધા પછી હવે પાછું એને પ્રેસ કરશું અને થોડું પતલું કરી કાઢવાનું. બહુ પતલું પણ નથી રાખવાનું ને બહુ થીક પણ નથી રાખવાનું. એ પ્રમાણે આપણને બ્રાઉની જોઈએ છે. અને સ્પ્રેડ કરી લીધા પછી હવે આ ચારે એજીસ પરથી આપણે બરાબર આને સ્ટ્રેટ આપણે શેપ આપવાનો છે. સો અહીંયા આપણે રેક્ટેંગલ કર્યું છે. સો આ રીતે બરાબર રેક્ટેંગલ શેપ આપી દીધા પછી આપણે આના ઉપર પાછું બટર પેપર અથવા પ્લાસ્ટિક મૂકી દઈશું. એક વાર પાછું પ્રેસ કરવાનું એટલે ઇવનલી સ્પ્રેડ થાય. હવે આને આપણે 2 કલાક માટે ફ્રીજમાં મૂકવાનું છે. ફ્રેન્ડ્સ, 2 કલાક માટે ફ્રીજમાં મૂકજો, ફ્રીઝરમાં મૂકતા નહીં. 2 કલાક થઈ જાય એટલે આપણે ફ્રીજમાંથી બહાર કાઢશું. હવે આ પરફેક્ટલી સેટ થઈ ગયું છે. હવે આ સેટ થઈ ગયું હોય એટલે આપણને કટ કરતા ફાવે. હવે આપણે આમાં કટ કરશું અને તમને જે સાઇઝના કટ્સ કરવા હોય એ રીતે તમે કરી શકો છો. અહીંયા હું બહુ નાના નહીં અને બહુ મોટા નહીં, 12 જે મળે છે એ સાઇઝના કટ્સ કરવાની છું. કાપતી વખતે જ તમને આઈડિયા આવશે કે કેટલા સોફ્ટ થયા છે. આનો તમે રીચ લુક જુઓ, એકદમ રીચ, સુપર હેલ્ધી અને સુપર ડિલિશિયસ. આ એક પીસ તમે રોજ ખાઓ ફ્રેન્ડ્સ, આખા દિવસની એનર્જી મળી જાય એટલું હેલ્ધી અને ટેસ્ટી છે. હવે કટ્સ કરવાના તમે તમારા પ્રેફરન્સ પ્રમાણે, નાના કે મોટા. કોઈની બર્થડે હોય કે ઘરમાં કઈ તહેવાર હોય તમે આ બનાવીને મૂકો, નાના મોટા બધા ખુશ થઈ જશે ખાઈને. ફ્રેન્ડ્સ, એકવાર તો આ જરૂરથી ટ્રાય કરજો. ચોકલેટ ભૂલાવી દે એવી આ બ્રાઉની છે અને એક એક બાઇટમાં તમને નટ્સ આવશે. અને તમે ફાઇન પ્રેઝન્ટ કરીને આપો, ઉપર કંઈ આલમંડ્સ લગાવો કે પિસ્તા કે કેશ્યુ, લુક્સ પણ સારો લાગે ને ખાવાની પણ મજા આવી જાય. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ઇન્વાઇટિંગ લુક છે. સો આ ઝટપટથી બનતી ગેસ ચલાવ્યા વગરની ઇન્સ્ટન્ટ બ્રાઉની તમે પણ બનાવો. અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી.
તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.